नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानपा स्कूल में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 7 विषय विज्ञान अने टेक्नोलॉजी पाठ 2 विषे समझीशुं। अने आगळ आपणे जोयुं हतुं खोराक मेळवानी जुदी जुदी पद्धतिओ, मनुष्यमां पाचन, मुख अने मुखगुहा, पछी आपणे मनुष्यना दांत विषे जोयुं समझाता, अने हवे आवे छे अन्ननळी। हवे आपणे गळेलो खोराक अन्ननळीमां थई अने आगळ वधीए छे। पाचन मार्गनું वहन। पाचन मार्गनी अन्ननळीमां खोराकनું वहन थाय छे। खोराक अन्ननळी गळામાં થઈ છાતીમાં પ્રવેશે છે અને અન્નનળીની દિવાલના હલનચલનને કારણે ખોરાક આગળ વધે છે। હકીકતમાં આ હલનચલન સંપૂર્ણ પાચન માર્ગમાં જોવા મળે છે, જેથી ખોરાક નીચેની દિશામાં ધકેલાય છે। ક્યારેક ઉલટી થાય છે, તમે જોવો તો, કે જેથી ખોરાક નીચેની દિશાનીથી ધકેલાય છે, અને ક્યારેક તે જઠર દ્વારા ખોરાક સ્વીકારાતો નથી તેથી ઉલટી થઈ જાય છે। તમને ક્યારેક કંઈક ખાધા પછી ઉલટી થઈ હોય તો યાદ કરો અને તેના માટેના કારણો વિચારો। ક્યારેક આપણે ઉલટી થાય તો એ ખોરાક પાછો ધકેલાય છે, તેથી આપણે શું થઈ જાય છે, જઠર દ્વારાથી પાછો ધકેલાય તેથી આપણે ઉલટી થઈ જાય છે। હવે જુઓ, જઠર એક જાડી દિવાલ કોથળી છે, તેનો આકાર જે જેવો છે તે પાચન માર્ગનો સૌથી પહોળો ભાગ છે। તે એક છેડે અન્નળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે। એ એક છેડો એનો અન્નનળીમાંથી ખોરાક લે છે, જેની જે જેવી રચના છે, એ એક બાજુ અન્નનળીમાંથી ખોરાક લે છે અને જઠરથી નાના આંતરડામાં ખુલે છે, પાછો એ ખોરાક ક્યાં જાય છે, નાના આંતરડામાં। જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ શ્લેષ્મ જઠર અંદરની દિવાલ રક્ષણ આપે છે। એસિડના ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખોરાક સાથે ભળે છે અને જઠરના મધ્યમને એસિડ બનાવે છે તથા પાચક રસોને કાર્યરત કરી અને પાચક રસો પ્રોટીનને તોડી તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે। હવે આપણે જોઈએ જઠરનું કાર્ય ખૂબ જ વિચિત્ર અને આકસ્મિક રીતે શોધાયું। એક વખત 1822માં એલેક્સી માર્ટિને ખૂબ જ ભયાનક રીતે ગોળી વાગી, ગોળીએ છાતીની દિવાલ ઈજા પહોંચાડી, તેથી જઠરમાં કાણું પડી ગયું। તેને અમેરિકા આર્મી ચિકિત્સા વિલિયમ બુમર્ટ પાસે આવ્યો અને તેને દર્દી તો બચાવી લીધો, પણ એ પૂરેપૂરું સક્ષમ રીતે જે કાણું પડતું ને એને બંધ ન કરી શક્યો, તેને પટ્ટી બાંધેલી સ્થિતિમાં જ રાખ્યું। બુમર્ટને એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું। બુમર્ટે જોયું કે જઠરમાં ખોરાક વલોવાય છે, તેની દિવાલમાંથી એવું પ્રવાહી સ્ત્રવે છે જે ખોરાકનું પાચન કરે છે। એ પણ જોયું કે જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક જઠરના અંદરના ભાગમાં માર્ગમાં વહવાટ માત્ર નાના આંતરડામાં પહોંચે છે। હવે આપણે જોઈએ તો જઠરમાંથી ખોરાક ક્યાં જાય છે, નાના આંતરડામાં। તો હવે આપણે નાના આંતરડા વિશે સમજીએ। નાનું આંતરડું એ અત્યંત ગૂંચળામય અને એને 7.5 મીટર લાંબુ છે। તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવને મેળવે છે, સાથે સાથે તેની દિવાલ પણ રસોનો સ્ત્રાવ કરે છે। યકૃત એક લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે, આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જેને પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે। પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે। પછી સ્વાદુપિંડ, એક મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે, જે જઠરની નીચે આવેલી છે। સ્વાદુરસ કાર્બોદિત પ્રોટીન અને ચરબી પર કાર્ય કરે છે, તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે। અસતઃ પાચન ખોરાક હવે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચે છે, જ્યાં નાના આંતરડાના પાચક રસો ખોરાકના બધા જ ઘટકોનું પાચન કરે છે પૂર્ણ પાચન કરે છે। કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ તથા પ્રોટીનનું પાચન થઈ તેને એમિનો એસિડમાં ફેરવાય છે। હવે આપણે જોઈએ તો નાના આંતરડામાં શોષણ। હવે પાચિત ખોરાક નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીમાં પસાર થાય છે, જેને અભિશોષણ કે શોષણ કહેવાય છે। નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળીઓ જેવી નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે। તમે અનુમાન કરો
બાંધી શકો છો કે રસાંકુરો નાના આંતરડામાં શું ફાળો હશે. રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે. દરેક રસાંકુર પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું ઝાડું જોવા મળે છે. રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે. શોષાયેલ ખોરાક રુધિરવાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહે છે. પછી કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને શક્તિ છૂટી પડે છે. જે ખોરાક અપાચિત અને વણસોસાયેલો છે તે મોટા આંતરડામાં જઈ અને મળદ્વારમાં નીકળી જાય છે. હવે આપણે જોઈએ મોટું આંતરડું. મોટું આંતરડું એ નાના આંતરડા કરતાં પહોળું અને ટૂંકું હોય છે. તે આશરે 1.5 મીટર જેટલું લાંબુ હોય છે. તે અપાચિત ખોરાકમાંથી પાણી અને કેટલાક ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે. બાકી રહેલ કચરો એ મળાશયમાં જાય છે અને તેમાં અર્ધપાચિત મળ સ્વરૂપે રહે છે. આ મળ દ્વારા સમયાંતરે નિકાલ પામે છે, જેને મળત્યાગ કહે છે. અંતે ખોરાક ક્યાં આવે? મોટા આંતરડામાં આવી અને મળ દ્વારામાંથી નીકળી જાય છે. પછી ક્યારેક તમે સાંભળ્યું હશે કે મળ દ્વારા અપાચિત ખોરાક મળ દ્વારા નીકળી જાય છે. પછી ક્યારેક તમે જોયું હશે ડાયેરિયા એટલે કે ઝાડા. ક્યારેક તમે એવું અનુભવ્યું હશે કે પાણી જેવું પ્રવાહી મળ વારંવાર નીકળે, આપણે તેને કહીએ કે ઝાડા છે એમ. તે સામાન્ય રીતે ચેપ, ફૂડ પોઈઝનિંગ અથવા અપચાને કારણે હોઈ શકે છે. જો આપણા શરીરમાં સારું એવું પાચન ન થયું હોય, પછી આપણે કોઈ ચેપ લાગ્યું હોય અથવા તો ફૂડ પોઈઝનિંગ હોય, તો એમ કહેવાય ડાયરિયા એટલે કે ઝાડા થઈ જાય છે. આ સ્થિતિ ભારતમાં સામાન્ય રીતે જોવા મળે છે. ખાસ કરીને બાળકોમાં નાજુક પરિસ્થિતિમાં તે જીવલેણ પણ થઈ શકે છે. ક્યારેક જો તમને ડાયરિયા થાય તો એ જીવલેણ પણ હોઈ શકે છે. જે શરીરમાંથી વધુ પડતા પાણી અને ક્ષારનો નિકાલ, જો આપણા શરીરમાંથી વધુ પડતું પાણી જો નીકળી જાય તો એ ન સારું એમ. ઝાડાને અવગણવા ન જોઈએ, તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. દર્દીને પુષ્કળ ઉકાળીને ઠંડા કરેલ પાણીમાં મીઠું નાખી ખાંડ ઓગાળીને આપવું જોઈએ. જે જ્યારે ડાયરિયા થયા હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને એમાં મીઠું નાખી ઠંડુ કરી અને પીવાનું, જેને ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન કહે છે. ચાલો હવે આપણે જોઈએ ઘાસ ખાતા પ્રાણીઓમાં પાચન. જે પ્રાણીઓ ઘાસ ખાય છે, તમે ઘણા પાલતુ પ્રાણીઓ જોયા હશે, ગાય ભેંસ જેવા પ્રાણીઓ કે જે ઘાસ ખાય છે, એવી રીતે શું તમે ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓને ત્યારે પણ સતત ચાવતા જોયા છે જ્યારે તેઓ ખાતા ન હોય? હકીકતમાં તેઓ ખૂબ જ ઝડપથી ઘાસ ગળી જાય છે અને અમાશય નામના જઠરના અમુક ભાગમાં સંગ્રહે છે. અહીં ખોરાક અર્ધપાચિત હોય છે અને જેને વાગોળ કહે છે. ઘણી વખત ગાય ને ભેંસ ને એ બધા હોય ને ફટાફટ ઘાસ લઈ અને ગળી જાય અને પછી જ્યારે એ શાંત બેહે ત્યારે એ પાછો ગળામાંથી ખોરાકને બહાર કાઢી અને એને ચાવે છે. એને વાગોળ કહેવાય. શું કહેવાય? વાગોળ. પરંતુ પછી વાગોળ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે અને પ્રાણીઓ તેને ચાવે છે. આ પ્રક્રિયાને વાગોળવું અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહીએ છીએ. ચાલો હવે તમે અહીંયા જુઓ કે ગાય, આ ગાય અહીંયા અન્નડી છે, પછી આને અમાશય એટલે કે રૂમેન કહે છે. પછી આ છે ગાયનું નાનું આંતરડું કે જેમાં ખોરાક અહીંયાથી ખોરાક લીધો અને અહીંયાથી એને ચાવવાની ક્રિયા કરી, દાંત વડે ચાવી અને રૂમેન એટલે અમાશયમાં જઈ નાના આંતરડામાં જાય છે. પછી એને જઠ્ઠર અને અંતે અહીંયા મોટા આંતરડામાંથી મળ દ્વારા બહાર નીકળી જાય છે. પાચિત ખોરાક મળ દ્વારા બહાર નીકળી જાય છે. આને કેવું પ્રાણી કહેવાય? વાગોળનાર પ્રાણી કહેવાય. કેવું પ્રાણી કહેવાય? વાગોળનાર. ગાય છે, ભેંસ છે, આ બધા કેવા પ્રાણીઓ કહેવાય? વાગોળનાર, કે જે ફટાફટ ઘાસને ગળી જાય છે અને પછી એ ગોળકોના સ્વરૂપમાં મોંમાંથી પાછું કાઢી અને એને ચાવે છે. ચાવવાની પ્રક્રિયાને વાગોળવું કહેવાય અને આવા પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહેવાય? વાગોળનાર પ્રાણીઓ. ઘાસ એ સેલ્યુલોઝથી ભરપૂર કાર્બોદિત ઢોર છે એટલે કે ગાય ભેંસ હરણ વગેરે જેવા વાગોળનાર પ્રાણીઓના અમાશયમાં હાજર રહેલ બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે. મનુષ્ય સહિતના ઘણા પ્રાણીઓ સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી.
ઘોડા, સસલા વગેરે જેવા પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, તેને અંધાંત્ર કહે છે. અહીં સેલ્યુલોઝનું પાચન કેટલાક બેક્ટેરિયા દ્વારા થાય છે, જેને મનુષ્યમાં આવેલા હોતા નથી. તમે ઘણા પ્રાણીઓ કે જે પાચન તંત્ર ધરાવે છે તેના વિશે અભ્યાસ કર્યો, પરંતુ ઘણા નાના સજીવો કે જે મુખ કે પાચન તંત્ર ધરાવતા નથી, તો પછી કેવી રીતે ખોરાક મેળવે છે અને પાચન કરે છે? હવે પછીના વિભાગમાં ખોરાક મેળવવા માટે અન્ય રસપ્રદ પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. પછી આપણે જોઈએ અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન. આ અમીબા છે, અમીબા તળાવમાં જોવા મળે, એટલે કે પાણીમાં હોય. અમીબા તળાવના પાણીમાં જોવા મળતું સૂક્ષ્મ જીવ છે. અમીબા કોષરસ પટલ, એક ગોળ ઘટ કોષ કેન્દ્ર અને કોષ રસમાં ઘણી નાની ગોકળો જેવી રસધાન્યો ધરાવે છે. આ ઘણી નાની એવી ગોકળો જેવી રસધાન્યો ધરાવે છે. અમીબા સતત તેનો આકાર અને સ્થાન બદલે છે. તે એક અથવા વધુ આંગળીઓ જેવા પ્રવર્ધો બહાર કાઢે છે. તેને ખોટા પગ કહે છે. તે હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરે છે. પછી અમીબામાં જે ખોટા પગ આવેલા હોય છે એને સતત ફેલાવે છે, ફરતા ફેલાવે છે. અને અમીબા કેટલાક સૂક્ષ્મ જીવોને આરોગે છે, તેને પકડી અને અંધાનીમાં ફસાઈ જાય છે. અંધાનીમાં પાચક રસો ઠલવાય છે, તે ખોરાક પર કાર્ય કરે છે, તેને સરળ પદાર્થોમાં ફેરવે છે. ધીરે ધીરે પાચિત ખોરાક શોષણ પામે છે અને શોષિત ખોરાક વૃદ્ધિ, શરીર ટકાવી રાખવા અને કોષોના બહુગુણ માટે વપરાય છે. પછી જે અપાચિત વધેલ ખોરાક રસધાની દ્વારા શરીરમાંથી બહાર ફેંકાય છે. ખોરાક પાચનની પ્રક્રિયા અને શક્તિનું મુક્ત થવાની પ્રક્રિયા બધા પ્રાણીઓમાં મોટે ભાગે એક સરખી જોવા મળે છે. આ પછીના પ્રકરણમાં તમે નાના આંતરડામાં શોષાયેલા ખોરાકનું શરીરના વિવિધ ભાગો તરફ વહન વિશે અભ્યાસ કરશો. ચાલો હવે આપણે અહીંયા સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન એક જુઓ. ખાલી જગ્યા. ખાલી જગ્યા મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે. તો મનુષ્યમાં પોષણ માટેના કેટલા તબક્કા? 5. પહેલું અહીંયા અંતગ્રહણ, બીજું પાચન, ત્રીજું શોષણ, ચોથું સ્વાંગીકરણ અને પાંચમું મળોત્સર્જન. પછી બીજું જુઓ. ખાલી જગ્યા માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, તો યકૃત. યકૃત એ માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. ત્રીજું જુઓ. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસનો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પર કાર્ય કરે છે. તો અહીંયા કરો પાચક. પછી જુઓ. નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જેને આપણે ખાલી જગ્યા કહીએ છીએ. તો એને શું કહેવાય? નાના આંગળી જેવા જે આવેલા હોય એને રસાંકુરો કહેવાય. શું કહેવાય? રસાંકુરો. અમીબા તેના ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે. તો અમીબા તેના ખોરાકનું પાચન શેમાં કરે? અન્નધાનીમાં. શેમાં કરે? અન્નધાનીમાં. પછી જુઓ પ્રશ્ન નંબર 2. સાચા વિધાનની સામે રાઈટની નિશાની અને ખોટા પર રોંગની નિશાની. જુઓ, સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે, તો ખોટું. બીજા નંબરનું જુઓ, જીભ લાળરસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે. સાચું, જીભ છે એ લાળરસને ખોરાકમાં ભેળવે છે. પછી ત્રીજા નંબરનું જુઓ, પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. સાચું, વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે અને થોડા સમય માટે ચાવે છે. હા, તો એ ફટાફટ પહેલાં ઘાસને શું કરી જાય છે? ગળી જાય છે અને એને પાછું લાવી અને એને ચાવે છે. તેથી તેને કેવા પ્રાણીઓ કહેવાય છે? વાગોળનાર. તેથી તે વાક્ય કેવું છે? સાચું. ચાલો પ્રશ્ન નંબર 3. સાચો વિકલ્પ પસંદ કરો. લિપિડનું સંપૂર્ણ પાચન કોણ કરે? તો નાનું આંતરડું. હવે જુઓ, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્ય ખાલી જગ્યામાં થાય છે, તો શેમાં થાય? મોટા આંતરડામાં. પ્રશ્ન નંબર 4 જુઓ. કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2 સાથે જોડો. તો કાર્બોદિત, તો શું આવે? શર્કરા. પ્રોટીન, તો અમીનો એસિડ. ચરબી, તો ફેટી એસિડ અને ગ્લિસરોલ. પછી પ્રશ્ન 5, 6, 7, 8 એ તમારે હોમવર્કમાં કરવાના છે. પછી જુઓ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9. આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલ છે?
તો પેલું જોવો ખોરાકનું શોષણ, તો કોણ કરે અહીંયા નાનું આંતરડું. પછી જોવો ખોરાક ચાવવાની એને શું કહેવાય મુખગુહા. ત્રીજું જોવો બેક્ટેરિયાને મારવાની ક્રિયા કોણ કરે જઠર. બેક્ટેરિયાને મારવાની ક્રિયા કોણ કરે જઠર. ખોરાકનું સંપૂર્ણ પાચન કોણ કરે નાનું આંતરડું. અને મળ નિર્માણ જે આપણે મળ દ્વારા બહાર કાઢી શેમાંથી આવે મોટા આંતરડામાંથી. પછી જોવો પ્રશ્ન નંબર 11, કોલમ 1ની સામે કોલમ 2ને જોડો. લાળ ગ્રંથિ, તો લાળ રસનો સ્ત્રાવ કરે. પછી જોવો જઠર, એસિડનો સ્ત્રાવ કરે. પછી જોવો યકૃત, તો એ શેનો પિત્તરસનો સ્ત્રાવ કરે. પછી જોવો મળાશય, તો મળનો ત્યાગ કરે. પછી જો નાનું આંતરડું, તો પાચન પૂર્ણ થાય છે, નાના આંતરડામાં પાચન પૂર્ણ થાય છે. પછી જો મોટું આંતરડું, અપાચિત ખોરાકનો સંગ્રહ કરી અને મળ દ્વારા નિકાલ કરે છે. ચાલો આપણે અહીંયા પાચનતંત્રની આકૃતિને નામ નિર્દેશન કરવાનું છે. તો આને શું કહેવાય, અહીંયા ઉપર જે આ ભાગ છે આને અન્નનળી કહેવાય. શું કહેવાય? અન્નનળી. આ ભાગ છે અને જઠ્ઠર કહેવાય. પછી આ જે ગૂંચળામય ભાગ છે એને સ્વાદુપીંડ કહેવાય. શું કહેવાય? સ્વાદુપીંડ. આ છે એને નાના આંતરડાનો ભાગ કહેવાય. આ છે મોટા આંતરડાનો ભાગ. પછી અહીંયાથી મળાશય અને અહીંયા મળદ્વાર. પછી આલી બાજુ જો આને પકવાશય કહેવાય, જે નાના આંતરડાના શરૂઆતનો ભાગ છે આને શું કહેવાય? પકવાશય. અને આ છે મોટા આંતરડાનો ભાગ. ચાલો આપણે અહીંયા આપણો પાઠ પૂર્ણ કરીએ.